સંગ્રામ નો કાઉન્ટડાઉન શરૂ. અશોકભાઈ ચૌધરી પરિવર્તન પેનલની મતદાર પહેલા જીતની તૈયારીઓ. પરિવર્તન પેનલમાં યુવાનોનો જુસ્સો. અશોકભાઈ ચૌધરીના પરિવર્તન પેનલ પાર્ટીમાંથી યુવાનો અને પશુપાલકોએ પરિવર્તન પાર્ટીની જીત નક્કી હોવાનો દાવો કર્યો. અશોકભાઈના પરિવર્તન પેનલમાં વોટિંગ કરનારા વોટરોએ જણાવ્યું કે અમે અશોકભાઈને વોટિંગ કરી વિજય બનાવશું. અશોકભાઈ ચૌધરીની પરિવર્તન પેનલ આવે તો યુવાનોને રોજગારી, પશુપાલકના ધંધામાં વધારો થાય તેવું પશુપાલકોએ જણાવ્યું. રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા. ગુજરાત રાજ્ય જેની કાગ ડોળે આતુર થતી રાહ જોઈ રહ્યું હતું એવી દુસાગર ડેરીની ચૂંટણીને માંડ એક રાત બાકી છે ત્યારે હું આભાર માનીશ સમગ્ર જિલ્લાના પશુપાલકોનો, ઠરાવ થયેલ પ્રતિનિધિઓનો, ઇલેક્ટ્રોનિક મીડિયાનો, પ્રિન્ટ મીડિયાનો, તમામ મિત્રોનો આભાર માનીશ. અને એટલા માટે માનીશ કે એમણે અમારી આ જે સમસ્યાઓ હતી દૂધ ઉત્પાદકોની, જે વેદનાઓ હતી, એને વાર્તા આપવામાં કોઈ પણ રીતે કસર રાખી નથી. તો એવા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માની અને આનંદ સાથે જણાવીશ કે કાલે સવારે 8 વાગ્યાના સુમારે મતદાન ચાલુ થઈ જશે. મતદારો બિલકુલ મહેસાણાના નજીકના વિસ્તારોમાં શિફ્ટ થઈ ચૂકેલા છે અને કાલે સવારે ઉમંગભેર ઠરાવ થયેલ પ્રતિનિધિઓ મતદાન કરવા લાઇનમાં લાગી જશે અને જેમ જેમ મતદાન થતું જશે તેમ તેમ પરિવર્તન પેનલની જીતની જે લોકોએ વિશ્વાસ અને ધારણા રાખી છે તે બિલકુલ પ્રબળ થશે અને પ્રત્યક્ષને પ્રમાણ ન હોય તેમ કાલ બપોર પછી આ આપણે બધું આખું જે વર્તારો ચૂંટણીઓના તાગ કાઢનારા લોકો તે બધા જ કહેવા માંડશે કે પરિવર્તન પેનલ જીતી ગઈ. એવું બિફોર ટાઈમ, ચૂંટણી પહેલાં, પરિણામ પહેલાં લોકો માની લેશે અને સાંજે જ્યારે મતગણતરીનો શિડ્યુલ છે એ ત્યારે મતગણાશે ત્યારે ફક્ત ઔપચારિક વિધિ ગણતરીની બાકી રહેશે અને પરિવર્તન પેનલની અમારી 15-15 સીટો સંપૂર્ણ બહુ બધી એટલે કે 80-20 રેશિયાથી જીતી અને અમારી વિજયની અમે ત્યાં ઉજવણી કરીશું અને મર્યાદા સાથે અને શિસ્તમાં રહીને ઉજવણી કરીશું. અત્યારના સમયમાં બનાસ ડેરી આપણા સાગર ડેરી કરતાં 10 રૂપિયા ભાવ પ્લસ આપે છે. આપણને બહુ જ નુકસાન પડ્યું છે કારણ કે આ વિપુલભાઈની પેનલે બહુ જ નુકસાન કર્યું છે ડેરીને. લગભગ 2280 કરોડનું નુકસાન કરે છે. એનું નુકસાન અમારે જ ભરપાઈ કર્યું કારણ કે મારું દૈનિક 30 લિટર દૂધ છે મારું, બરાબર. હું પહેલે 9 ભેંસો રાખતો હતો, હવે હું 3 જ કરી દીધી, 3 ભેંસો ને 1 ગાય, બરાબર. તો 30 લિટર દૂધ હું દૈનિક ભરાવું. તો પછી મને એમ થયું કે હવે અશોકભાઈની પેનલ તો પાછી મારે 10 ભેંસો લાભી પછી મને પૂરક ભાવ મળશે, એનાથી મને બહુ ફાયદો થશે. અને એ લોબાગાળાનો કારણ કે અમારો તો કોઈ પૂરક ધંધો અમારો ખેતી સાથે પશુપાલનનો સંકળાયેલો છે, બરાબર. તો એ જ અમારે વિચારવાનું, બરાબર. કે તો અમારે દૂધ ઉત્પાદન વધારવાનું છે. જે આજ અમારું 18 લાખ 17 લાખ દૂધ છે એ દૂધ અમે 25 લાખ ઉપર લઈ જઈશું અને એક સમય એવો આવશે કે મહેસાણાનું જે સુકાન પહેલા નંબરનું હતું એ પહેલા નંબરનું સુકાન અમે હાંસિલ કરીશું અને અમે બનાસડેરીના કદમથી કદમ તાલ મિલાવીને એના સાથે રહીશું. અને જે અમારા જે 3 ડેરીઓ છે ઉત્તર ગુજરાતમાં, એક સાબર ડેરી, પછી દૂધસાગર ડેરી અને એક બનાસ ડેરી, એને 3 જણા અમે ભેગા થઈને એક સારું સંકલન બનાવીશું અને એકબીજાનો વહીવટ સારો ચાલે છે દૂધ 2 ડેરીઓનો અને અમે પણ અમારો વહીવટ સારો થશે અશોકભાઈ આવવાથી અને પરિવર્તન 15-15 સીટો જીતીને એક રેકોર્ડ બનાવશે, બરાબર. કેમ કે આ લોકોએ ડેરીમાં કશું રાખ્યું જ નથી. જો 92 તોડે તો પણ 4.5 લાખનું પડે, તો સમજી લો કે અમને ભ્રષ્ટાચારમાં કોઈ બાકી મૂક્યું જ નથી. અને હવે ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે અમે અશોકભાઈની પેનલ વિજય બનાવીશું. હું પણ એક ઠરાવવાળો જ છું. હું પણ એક વોટર છું, બરાબર. હું પણ વોટર છું અને હું પણ સમજી ગયો કે ભાઈ આમના સાથે રહેવાથી ચોર સાથે રહેવાનું થશે, એના કરતાં હું સાચા માણસ સાથે રહું. કેમ કે એ લોકો વિચારી હતું કે સારો ભાવ મળશે અને આપણને ખબર જ છે કે અશોકભાઈ સારા વ્યક્તિ છે, એમનું નિખાલસ વ્યક્તિ છે, એટલે આપણે એમના સાથે રહેવામાં જ મજા છે. એટલું હું કહીશ તમને અને અમારી 15-15 સીટો અમે જીતીને તમને બતાવી દઈશું, બરાબર. વસ્તુ